અભિનય વડે સ્પર્શી રહેતા છે. બહુ બધા ઇમોશન્સ છે, એક નફરતથી લઈને આખો એક આખો જે વડે વડે છે, ભાવ અને પ્રેમ અને નગની તરફ વડે છે. આખી વાર્તા ખૂબ સરસ. કેવું લાગ્યું આપણી વાર્તા કયા પછી? સારું લાગ્યું. અને મેં તો આપે મને જે ગાઈડ કરીને બહુ જ સારું લાગ્યું કે એનું અર્થ પકડી અને પછી આ વસ્તુ કહેવાનું, એટલે જે લોકોને જે સમજવું છે એ સમજી જાય સર. એનાથી બહુ સારું લાગ્યું. અને હું એવરી ટાઈમ નવ મને આપની પાસેથી શીખવા મળતું જ હોય છે કે આવી રીતે નહીં, આવી રીતે નહીં, આવી રીતે નહીં. એ બહુ સારું લાગે છે. અને આ પર વાર્તાને મેં નોટિસ કર્યું છે કે આ વાર્તાને બને તેટલું એનું ઓરિજિનલ ટેક્સ્ટ જાળવીને આ વાર્તા નરેટ કરો છો. બાકી શું છે કે લેખક જે ભાવથી લખી છે અને જે શબ્દોનો એને પ્રયોગ કર્યો છે એ સીધો પહોંચે સાંભળનાર સાથે. તો આપણે પણ એ ધારો કે ઘણા આખી વાર્તા વાંચી લે અને પછી પોતાના શબ્દો પોતાની સમજણ પ્રમાણે વાર્તા આખી રીડ્રાફ્ટ કરીને પછી નરેટ કરતા હોય છે. મેં નોટિસ કર્યું છે કે તમે ઘણું બધું ઓરિજિનલ ટેક્સ્ટ જેવી રીતે લખાય છે એવું જ તમે પ્રયત્ન કરો છો. તો એ આપ જાણીને કરો છો કે તમારે, એટલે તમારી અનુકૂળતા એવી છે કે તમે ઓરિજિનલ ટેક્સ્ટ જ નરેટ કરો? ના સર, એવું નથી. પણ ઘણી વખત છે ને મને એવું ગમે છે કે જે અલંકારિક શબ્દ હોય ને સર, એ અલંકારિક શબ્દ અમુક વખતે જે શબ્દનું જેટલું બધું ઇમ્પોર્ટન્સ હોય છે ને, કે જેમ તમે ના બોલો અને તમારી મૌન ભાષા લોકોની પર જે છાપ છોડી જતી હોય, એવી રીતે અમુક શબ્દનું એટલું બધું ઇમ્પોર્ટન્સ હોય છે કે જે અત્યારે હું મારા જે વર્ડ્સમાં બોલવા જાઉં તો એ કદાચ ના આવે. પણ કદાચ મેં આ વાંચ્યું અને મને એવું લાગ્યું કે ના છે. અને વાંચતા વાંચતા જે આ મેં એવું કીધું કે કેમ દીકરી પોતાના, એટલે મતલબ સાસુ સસરાને પોતાના માતા પિતા નથી માની શકતી, તો એ જે થોટ સર વાંચ્યા પછી જે આવે છે ને એ જાતે અંદરથી આવે છે. એટલે મને એવું લાગે કે હું જેટલું ઓરિજિનલ લેવાનો પ્રયત્ન કરું ને હું મારું બહુ ઓછું અંદર એ કરું. કારણ કે ઘણી વખત કેવું હોય કે તમે એટલી બધી વ્યક્તિ સાથે મળતા હોવ કે તમારે વોકેબલરી એવું ના હોય કે જે તમે સાહિત્યને અનુકૂળ વોકેબલરી હોય. અને કોઈક વખત પેલું કહીએ ને કે કરવા જઈએ કંસાર થઈ જાય, ધૂળી બોલવા ગયા કંઈ પણ એનો મિનિંગ આખો ઊંધો નીકળી ગયો, તે વખતે જે આપણે લોકોને પીરસવું છે એના પીરસે. એટલે હું બને ને ત્યાં સુધી એવું વિચારું કે ના, જે લખાયું હશે એ જેને લખ્યું હશે એને બહુ સમજી વિચારીને લખ્યું હશે, તો હું શું કરવા માંગે. હા, વાર્તા શોર્ટ કરવાની હોય ત્યાં અમુક જે સેન્ટન્સીસ ઉમેરવાના આવે એ યોગ્ય લાગે તો હું ઉમેરતી હોઉં, નહીં તો મને એવું લાગે કે જ્યાં સુધી ઓરિજિનલ છે ત્યાં સુધી એ જ વર્ડ્સ પહોંચે. ખૂબ સુંદર. એટલે લેખક કે લેખિકાનું જે પ્રયત્ન છે એને તમે બહુ સારી રીતે જસ્ટિફાય કરો. કારણ કે સર હું જાતે કરવા જઈશ તો કદાચ મને સાહિત્ય હમણાં જોડાઈ છું તો એ અલંકારિક વર્ડ એટલા બધા મારા માઇન્ડમાં નહીં આવે. અને અમુક જે વાર્તામાં અલંકારિક વર્ડ હોય છે એને લીધે વાર્તા એકદમ ટોપ પર પહોંચી જતી હોય છે. પણ આ સમિતિ સાહિત્ય મિત્ર તરીકે જોડાયા પછી જે વાર્તાઓ કરી આપે તેમાં આપનો પોતાનો શબ્દકોષ પણ વધ્યો જ હશે. અને હા સર, શબ્દકોષ વધ્યો છે. પણ હવે પહેલાં કેવું થતું હતું કે એવું કહેવાય કે કોઈનો કોઈ ફ્રેન્ડ ના હોય તો એની બુક ફ્રેન્ડ. હવે એવું થાય કે લાઈન હું ફ્રી બેક છું તો મને ટીવી નથી જોવું, મોબાઈલ નથી જોવું, એક બે પેજ બી વંચાય અને એ વાંચ્યા પછી મને ઘણી વાર મારા ક્વેશ્ચનોના આન્સર બી મને એમાંથી મળતા હોય છે, તો મને બહુ ગમે છે સર. પછી મગજ અને ખબર નહીં ગ્રાસ્પિંગ થોડો ઠાકોરજીની કૃપાથી છે એટલે બોર્ડ સરખા પકડી જાય છે. અને એક દર્શની મેમનું એક ઓગળી જાય ને બાય હાર્ટ તો જ અહીંયા આવશે, નહીં તો નહીં આવે. દુલીરામનો પેંડો કેવો ઓગળી જાય છે એવી બાય હાર્ટ તમારી વાર્તા થઈ જવી જોઈએ, એ સર મગજમાં છપાઈ ગયું છે એ સેન્ટન્સ. અને એકદમ તમે સાંજે કર્યું છે વાત, એટલે તમારા બધા જ નરેશનમાં યુ ફીલ ધી ટેક્સ્ટ વેન યુ સ્પીક ઇટ.
તમે અંદરથી આવતી વાત આવે છે, સ્વરમાંથી નથી આવતી. બહુ સરસ. એટલે સર એ વખતે એવું કહેવામાં આવ્યું હતું ફર્સ્ટ ઓરિએન્ટેશનમાં કે તમે શું સાહિત્ય મિત્ર એટલે શું કે ખાલી તમે સ્ટેજ પર આવીને બોલી ગયા કે કોઈને ના, તમારામાં એટલી કેપેસિટી હોવી જોઈએ કે તમે ધારો તો કોઈને રડાઈ શકો, તમે ધારો તો કોઈને હસાઈ શકો. તો સર બસ હું મારામાં એ જ શોધવાની કોશિશ કરી રહી છું કે મારા શબ્દથી કોઈના પર કેટલો પ્રભાવ પડે, બસ એ જ શોધવાની કોશિશ કરી રહી છું. અને એ આપ લોકો વગર તો પોસિબલ જ નથી સર, કારણ કે હું ઝીરો હતી. તમે મને આમ પેલું જે કહેવાય ને કે હીરોને તરાશીને જે ઉપર લાવ્યા, બાકી મારી પાસે કશું જ નહોતું સર, મને બહુ ઝીરો હતી. એમ સમજે છે કે આ બધી તમારી અંદરની જ શક્તિ હતી. જે બી હોય સર, પણ એ હું આપને મળી પછી આપે મને જે તરાશી મારી પર ભરોસો મૂક્યો કે ના તું આ કરી શકીશ, તો સર એમ એમ કોન્ફિડન્સ વધ્યો. બાકી નિહિમાને કોઈ ઓળખતું નહોતું, સંગીતીએ પ્લેટફોર્મ આપ્યું અને લોકો ઓળખતા થયા. બસ તમારો જ પ્રયત્ન છે ને ટીકામાં કરી છે, બધો પ્રયત્ન તમારો જ છે. જોડાવાથી લઈને આજે જે તમે વાર્તાકથન કરી બધો જ પ્રયાસ તમારો છે, ખાલી ટેકો જ આપીએ છીએ. ના સર, ગમે તે બી હોય, મેં કીધું ને કે ઇન્સ્પિરેશન તો દરેક વ્યક્તિને જ્યાંથી લેવી હોય ત્યાંથી મળે જ છે. હું કશું જ ના કહું, પણ તમે પણ મારી સાથે કશું ના બોલો, પણ મને જો ઓબ્ઝર્વ કરવું છે તો હું કરું છું કે કેટલું હાર્ડ વર્ક જો લાઈફમાં કરવું હોય તો ઇન્સ્પિરેશન મળે જ છે. હું ઘણા બધા સાહિત્ય મિત્રો પાસેથી ઘણું બધું શીખી શકું, પૈસલ સામની પાસેથી શીખું, નેત્રા મેમ પાસેથી. ઓકે, થેન્ક યુ સો મચ અતાલિયા, બહુ સરસ વાર્તા કરી.